नमस्कार मित्रों, अपने यूट्यूब चैनल ट्राइबल कल्चर में आपनु हार्दिक स्वागत है। गुजरात में उगता सूर्यना प्रदेश तरीके जाणीता एवा दाहोद के जेने दोहद तरीके पण ओळखवामां आवे छे, कारण के अहीं बे राज्यों राजस्थान अने मध्य प्रदेश की सरहद दाहोद जिला ने स्पर्शे छे, जेमा भीलोनी वस्ती वधु होवाथी भील प्रदेश तरीके पण ओळखवामां आवे छे। तो चालो आजे आपणे दाहोदनी संस्कृति अने ऐतिहासिक स्थलों परिचय मेळावीए। आदिवासीओना महान क्रांतिकारी एवा बिरसा मुंडानी प्रतिमा अहीं स्थापित छे। अंधश्रद्धा, कुरिवाजो, वहेमो अने व्याजखोरोथी आदिवासीओने बचाववा पूज्य श्री ठक्कर बापाए अहीं आज़ादी पहेला शिक्षणनी शुरुआत करी हती, માટે એમની પ્રતિમા દાહોદ શહેરમાં મૂકવામાં આવેલ છે। ગુજરાતના દાહોદમાં પંચાયતન શૈલીનું સુપ્રસિદ્ધ ગુજરાતનું ખજુરાહો તરીકે પ્રખ્યાત બાવકા શિવ મંદિર દાહોદની આગવી ઓળખ ઊભી કરે છે। દાહોદના આદિવાસીઓની કુળદેવી તથા પદ્મપુરાણમાં ઉલ્લેખિત એવા બમરેચી માતાનું મંદિર દાહોદમાં કુદરતી સૌંદર્યની ઝાંખી કરાવે છે। દાહોદનો ફૂલપરી વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે, જેથી અહીં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે પર્યટન સ્થળ વિકસી રહ્યું છે। સ્વર્ગની સુંદરતા ધરતી પર માણવી હોય તો દાહોદના રતન મહાલની મુલાકાત અવશ્ય લેવી। ચોમાસા દરમિયાન અહીંના નદી અને પર્વત સોળે કળાએ ખીલે છે। દાહોદનું રજવાડી શહેર એવું દેવગઢ બારિયા કે જ્યાં મહારાજા રણજીત નિવાસ પેલેસ આવેલો છે, તે દાહોદની રાજનીતિકતા દર્શાવે છે। મહીસાગર જિલ્લાની ધરોહરા એવું સંતરામપુર શહેર રાજઘરાની ભવ્યતા અને વારસાનો અનુભવ કરાવે છે। અહીં પાનમ, મહી અને વેરી નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે। ઇતિહાસમાં દબાયેલી સૌથી મોટી કુરબાની એટલે માનગઢ હત્યાકાંડ, જ્યાં નરસંહારમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં ઊભું કરેલું શહીદ સ્મારક છે। તો ચાલો મિત્રો, આજે આપણે દાહોદની ધરા પર જેણે સફળતાના 100 વર્ષ પૂર્ણ કર્યા છે એવી આઝાદી પહેલાંની જૂનામાં જૂની અને ઐતિહાસિક સંસ્થા શ્રી ભીલ સેવા મંડળ દાહોદની વિગતે મુલાકાત લઈએ। સૌ પ્રથમ આપણે ભીલોના ઉદ્ધારક એવા પરમ પૂજ્ય શ્રી ઠક્કર બાપાનો ટૂંકમાં પરિચય મેળવીશું। ગુજરાતના ભીલોની સામાજિક સ્થિતિ અને શિક્ષણ સ્તરને સુધારવા માટે જે ભગીરથ કાર્ય ભીલ સેવા મંડળ દ્વારા કરવામાં આવેલું છે, જેની નોંધ ગુજરાતના જનમાનસ સુધી પહોંચે એ હેતુથી અમારા દ્વારા આ ડોક્યુમેન્ટરી બનાવવામાં આવેલી છે। સૌ પ્રથમ આપણે ભીલોના ઉદ્ધારક એવા પરમ પૂજ્ય શ્રી ઠક્કર બાપાનો ટૂંકમાં પરિચય મેળવીશું। સંતો અને મહાપુરુષોની ધરા એવી ગુજરાતના સૌરાષ્ટ્રના ગોહિલવાડ વિસ્તારમાં ઠક્કર બાપાના નામે પ્રખ્યાતિ પામ્યા એવા મહાન કર્મવીર અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરનો જન્મ તારીખ 29 નવેમ્બર અને 1869માં ભાવનગરમાં લોહાણા જ્ઞાતિમાં થયો હતો। પિતા વિઠ્ઠલદાસ મુનિમનું કામ કરતા હતા, માતા મૂળીબા ધાર્મિક તથા સેવાભાવી આત્મા હતા, જેમના થકી ઠક્કર બાપામાં એમના માતા પિતાના ગુણો ઉતરી આવ્યા હતા। સેવાના સાગર બનવું તો એમના લોહીમાં જ હતું। તેઓએ સન 1880ની સાલમાં હાઈસ્કૂલનું શિક્ષણ ભાવનગરમાં મેળવ્યું, ત્યારબાદ 1886માં મેટ્રિકની પરીક્ષા પહેલા નંબરે પાસ કરી હતી। બાદમાં પુણેની એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું, ત્યાં 1890માં એન્જિનિયરિંગની પરીક્ષા પાસ કરી LCE
લાયસન્સ ઓફ સિવિલ એન્જિનિયરની પદવી પ્રાપ્ત કરી હતી. ઠક્કર બાપાએ ઈસવીસન 1819થી લઈને 1913 સુધી વિવિધ જગ્યાઓ એક એન્જિનિયર તરીકે સેવા આપી હતી, જેમાં સૌ પ્રથમ તેઓ સૌરાષ્ટ્ર રેલવેમાં તથા બીજી જેપી રેલવે અને પોરબંદરમાં નોકરી કરી હતી. પછી તેમણે ઈસ્ટ આફ્રિકાના યુગાન્ડામાં રેલવેમાં 3 વર્ષના કરાર આધારિત જોબ કરી હતી. આફ્રિકાથી પરત આવ્યા બાદ સાંગલી સ્ટેટની સેવામાં જોડાયા હતા. છેલ્લે તેઓએ મુંબઈ સુઘરાઈમાં એન્જિનિયર તરીકે સેવા આપી હતી. 1913માં પિતાજીના અવસાન બાદ તેઓએ દેશ સેવામાં પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું હતું, જેમાં 1913થી 1951 દરમિયાન જીવનના અંતિમ શ્વાસ સુધી દેશ સેવામાં લીન રહ્યા હતા. ભારતમાં દુષ્કાળની સમસ્યા ખૂબ જ વિકટ હતી. ઠક્કર બાપાએ દેશના વિવિધ રાજ્યો અને વિસ્તારોમાં દુષ્કાળમાં રાહત કાર્યો કર્યા હતા, જેમાં ઉત્તર પ્રદેશનો દુષ્કાળ, કચ્છનો દુષ્કાળ, દાહોદ પંચમહાલ વિસ્તારનો દુષ્કાળ, પૂરી ઓરિસ્સામાં પડેલ દુષ્કાળ અને આસામ રેલ સંકટ જેવી આફતોમાં ખૂબ જ રાહત કાર્યો કર્યા હતા. આ જ સમયગાળામાં દાહોદમાં ભીલ સેવા મંડળની સ્થાપના કરી હતી. મંડળના પ્રમુખ રહ્યા હતા. આ વિસ્તારના આદિવાસી લોકો માટે સામાજિક કાર્યો કર્યા હતા. ત્યારબાદ ભાવનગર પ્રજા પરિષદના પ્રમુખ પણ બન્યા હતા અને પોરબંદર કાઠિયાવાડ પરિષદના પ્રમુખ પદે રહ્યા હતા. ગાંધીજી સાથે અસ્પૃશ્યતા નિવારણ માટે ભારતભરમાં પ્રવાસ પણ કર્યો હતો અને હરિજન સેવક સંઘના મંત્રી પણ બન્યા હતા. ઠક્કર બાપાને ભારતમાં રહેલા હરિજન અને પહાડમાં વસતા આદિવાસીઓ માટે ખૂબ જ લાગણી હતી. આ લોકો માટે તેઓએ ખૂબ જ કામ કર્યું હતું, જેમાં દેશના વિવિધ વિસ્તારો જેવા કે મુંબઈ, ગુજરાત, મધ્યપ્રાંત, બિહાર, આસામ, ચેન્નઈ, આંધ્રા, ત્રાવણકોર, રાજપૂતાના, મહારાષ્ટ્ર, હૈદરાબાદ સ્ટેટ, ગ્વાલિયર, મધ્ય હિંદમાં ફરી ફરીને ત્યાંના લોકોની સમસ્યાઓ ઉકેલી હતી અને તેઓને સમાજના સામાન્ય પ્રવાહમાં લાવવા પ્રયત્નો કર્યા હતા. ભારતીય આદિમજાતિ સેવક સંઘની સ્થાપના કરવામાં મહત્વનું યોગદાન. આવા સેવાના સાગર પરમ પૂજ્ય શ્રી ઠક્કર બાપા 19 જાન્યુઆરી ઈસવીસન 1951ના રોજ સાંજે ભાવનગર મુકામે અંતિમ શ્વાસ છોડ્યા હતા. સને 1918ના અરસામાં જ્યારે ભારત બ્રિટિશ સલ્તનત હેઠળ હતું, સ્વરાજ મેળવવું એ ભારતની દરેક વ્યક્તિનું સ્વપ્ન હતું ને સ્વરાજની ચળવળ ગાંધીજીની આગેવાની હેઠળ પૂરજોશમાં ચાલતી હતી. એ અરસામાં પંચમહાલ જિલ્લાના દાહોદ ઝાલોદ તાલુકામાં ભારે દુષ્કાળ પડ્યો અને લગલગાટ 2-3 મોસમ નબળી આવી. અહીંના આદિવાસીઓ તેના ભોગ બન્યા અને ભૂખમરો મોટા પ્રમાણમાં વધ્યો. અંગ્રેજી સલ્તનત દ્વારા રોજીરોટી આપવા કોઈ ખાસ રાહત કામો શરૂ કરવામાં આવેલ નહીં. દાહોદના વતની અને સામાજિક કાર્યકર શ્રી સુખદેવ વિશ્વનાથ ત્રિવેદીના મન ઉપર આની ભારે અસર થઈ ને દુઃખી અને અસહાય ભીલો માટે કંઈક કરવાની ઈચ્છા થતાં તેઓ તે વખતે ગુજરાતમાં અદમ્ય ઉત્સાહથી ઘૂમતા સમાજસેવક શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકને મળ્યા. તેમણે છાપામાં લેખ લખીને ગુજરાતના લોકોની પરિસ્થિતિથી વાકેફ કર્યા અને આર્થિક મદદ માંગી. એ જ અરસામાં શ્રી અમૃતલાલવી ઠક્કર ઓરિસ્સામાં પડેલ દુષ્કાળ રાહત કામગીરી પૂરી કરીને ગુજરાત પાછા આવ્યા. પૂજ્ય ગાંધીજીની પ્રેરણાથી તેમણે આદિવાસીઓમાં રેટિયાની પ્રવૃત્તિ શરૂ કરી, મફત કપડાં, રાહત ભાવે અનાજ, ઘાસના નિરણ કેન્દ્રો વગેરે શરૂ કર્યા. તેમણે આ વિસ્તારમાં બળદગાડામાં ફરીને પરિસ્થિતિને જાતે નિહાળી. તેમણે જોયું કે આ વિસ્તારમાં ગરીબાઈ, અજ્ઞાનતા અને શોષણ ભારો ભાર છે, જેનો ભોગ આદિવાસીઓ બન્યા છે. સુખદેવભાઈ, આ વિસ્તારમાં ભારે દુષ્કાળ, ગરીબાઈ છે, લોકો ભૂખે મરે છે અને પાણીની પણ મુશ્કેલી, અને તમે બધા સેવા કરો, તમને ધન્યવાદ. બહુ દુઃખ થાય છે કે આવા ગરીબ લોકો ભૂખથી અને કપરાથી વંશીને બહુ ઉઘાડા ફરે છે અને ઘરમાં કંઈ ખાવા પીવાનું મળતું નથી એમને, એટલે એમને આપણે કંઈક આપવું જોઈએ. તમને કોઈ છે?
बोलता नहीं अंदर कोई छे गरीब लोगों पास खावानु अनाज नहीं मिले पहेरवाना कपड़ा नहीं मिले એટલે બહાર શું પહેરીને આવી શકે લોકો બહાર દરવાજો બંધ કરી દો આપણે જોઈને અંદર ગુજરાત આપ ગરીબો પર આદિવાસીઓ પર કેટલી ગુલામ ઉઠે છે ભગવાન એમને મદદ કરે આપણે પણ મદદ કરવી જોઈએ એમને કંઈક આપવું જોઈએ આપણી પાસે કપડાં છે અનાજ છે વાસણ છે એમને મદદ કરવી આપણે ફરજ બહેન આ તમારા માટે કપડાં છે પછી તમે આ કપડાં લઈ લેજો અને શંકરપુરા ગામે અર્ધનગ્ન બાઈને જોઈને બાપાનું દિલ દ્રવી ઉઠ્યું ને કાયમી સ્વરૂપનું કામ કરવા સંકલ્પ કરી ભીલ સેવા મંડળની સ્થાપના 1922માં મીરાખેડી મુકામે 4 બાળકોને દાખલ કરીને કરી પૂજ્ય મહાત્મા ગાંધીજીની અસહકારની ચળવળ ચાલે તેને પગલે બાપાને સેવાભાવી સેવકો મળે છે ને મંડળનું કામ ગતિ પકડે છે શરૂઆતમાં દાન ઉઘરાવીને મંડળની પ્રવૃત્તિ ચાલતી 1922થી 1937 સુધી મંડળ કેવળ દાન પર નભ્યું છે 1937 પછી ગ્રાન્ટ મળવાની શરૂઆત થતાં સંસ્થા દાન અને ગ્રાન્ટ પર ચાલી શરૂઆતમાં મીરાખેડી જેસાવાડા અને ઝાલોદમાં આશ્રમશાળા ઢબે શાળાઓ શરૂ કરી શરૂઆતના વર્ષોમાં મંડળના 2-3 કાર્યકરો કાયમી દાન ઉઘરાવતા ફરતા દાન આવતું ત્યારે મંડળના કાર્યકરોને પગાર મળતો ને પ્રવૃત્તિ ચાલતી આજીવન સેવકોની યોજના હેઠળ સેવકોએ સેવા કરવાની 20 વર્ષની દીક્ષા લીધી બહુ ભાગ્યશાળી આજે આપણે રામજી મંદિરમાં ભગવાનની સમક્ષ આદિવાસી ભાઈઓની સેવા કરવાને માટેના પ્રતિજ્ઞા લેવા માટે મળ્યા આજે ધન્ય છે આ દિવસને અને એ ઐતિહાસિક દિવસ તારીખ 27-2-1927 અને સ્થળ જેસાવાડા આશ્રમનું રામજી મંદિર ભૂલાય તેમ નથી શરૂ થયેલ આદિવાસી સેવાને આ ગંગોત્રી ભીલ સેવા મંડળ માટે આશીર્વાદરૂપ બને છે ભીલ સેવા મંડળે સને 1937માં મુંબઈ સરકાર પાસેથી પ્રથમ ગ્રાન્ટ રૂપિયા 2000 મેળવ્યા શ્રી શ્રીકાંતભાઈએ મંડળને તન મન અને ધનની મદદ કરી તેઓ દર મહિને રૂપિયા 150-250 તેમના તરફથી છેક ગ્રાન્ટ ન મળી ત્યાં સુધી સંસ્થાને આપતા રહ્યા આઝાદી પછી મંડળના કામનો વિસ્તાર થયો મંડળના કાર્યકરોની ત્યાગ તપસ્યા દેશ સેવાની ભાવના અને પ્રામાણિકતા જોઈ સરકારે સામે ચાલીને આશ્રમો અને આશ્રમશાળાઓ શરૂ કરવાની જવાબદારી મંડળને સોંપી ભળેલા દેશી રાજ્યો વડોદરા ભરૂચ સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓના ઊંડાણવાળા આદિવાસી વિસ્તારમાં મંડળે આશ્રમો અને આશ્રમશાળાઓ શરૂ કરી શરૂઆતમાં મંડળના મથક દાહોદથી નિરીક્ષણ અને સંચાલનની કામગીરી થતી હતી દૂરના જિલ્લાઓમાં ચાલતી શાળાઓનું નિરીક્ષણ કરવાનું મુશ્કેલ જણાતા સને 1965ના અરસામાં વડોદરા ભરૂચ સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ચાલતી પ્રવૃત્તિ એ વિસ્તારમાં ચાલતી સ્થાનિક સંસ્થાઓને મંડળે તેમની તમામ મિલકત જમીન મકાનો સાથે સોંપી દીધી પૂજ્ય ઠક્કર બાપાની ઈચ્છા ભારતના અન્ય આદિવાસી વિસ્તારમાં પણ આદિવાસી સેવાની શરૂઆત થાય તે જોવાની હતી તેમણે મંડળના સેવકો પૈકી શ્રી વણિકરદાદાને મધ્યપ્રદેશના મંડલા વિસ્તારમાં મોકલ્યા ને ત્યાં તેમણે આદિવાસી સેવાની શરૂઆત કરી શ્રી અંબાલાલ વ્યાસને ઓરિસ્સા મોકલ્યા ને ત્યાં તેમણે આદિવાસી ઓર્ગેનાઇઝર તરીકે કામ કરી સેવાની શરૂઆત કરી શ્રી સુખદેવ કાકાને રાજસ્થાનના ડુંગરાળ વિસ્તારમાં મોકલ્યા અને
श्री लालचंद भाई नीनामा ने थरपाकर सिंध में मोकलिया। श्री कांति भाई ने राष्ट्रपति श्री राजेंद्र प्रसाद दिल्ली लई गया ने आदिवासी अने हरिजनना कमिश्नर बनाव्या। तेमणे आश्रमशाळानी योजना आदिवासी विस्तार में शिक्षण वधारवा माटे लागू करी हती। अत्यारे आपणे ए पवित्र भूमि पर छीए जेणे स्वातंत्र्यनी लड़त में महान स्वातंत्र सेनानीओनी कर्मभूमि रहेली छे। सने 1923 में भीलोना सामाजिक आर्थिक शैक्षणिक उत्थान माटे जेसावाड़ा आश्रमना रामजी मंदिर मुकामे जे प्रतिज्ञा लीधी जेनाथी भील सेवा मंडळनी प्रगतिनो तमाम श्रेय जेसावाड़ा आश्रम ने जाय छे। झालोदनी आसपासना अंतरियाळ विस्तारमां भीलोने शिक्षण मळे ते हेतुथी 1923 में टिटोड़ी आश्रमनी स्थापना करी। ભારતમાં સૌપ્રથમ આદિવાસીઓના કલ્યાણ કામની શરૂઆત ભીલ સેવા મંડળ દ્વારા શરૂ કરવામાં આવી। દૂરના ડુંગરાળ પ્રદેશમાં વસતા છેવાડાના માનવીના ઉત્થાન માટે સાતત્વપૂર્ણ સંઘર્ષ જારી રાખવો એ નાની સૂની બાબત નથી। સુવિધાઓના અભાવ વચ્ચે રચનાત્મક ગતિવિધિ એકધારી વેગવંતી રાખી આદરેલ કલ્યાણ યજ્ઞ પ્રજ્વલિત રાખવા બદલ અને પોતાના અસ્તિત્વ તથા સફળતાના 100 વર્ષ પૂર્ણ કરેલ તે એક ગૌરવપૂર્ણ ઘટના છે। ગરીબોના બેલી તરીકે જાણીતા પૂજ્ય ઠક્કર બાપા દ્વારા દાહોદના મીરાખેડી ગામે સૌપ્રથમ રાષ્ટ્રીય આશ્રમ સ્થાપી નિરક્ષરતા નાબૂદી અને આદિવાસી કલ્યાણ કાર્યનો પાયો નંખાયો। પૂજ્ય ઠક્કર બાપાએ ગાંધીજી અને સરદાર પટેલના સહકારથી ભીલ સેવા મંડળની સ્થાપના કરી હતી। નિષ્ઠાવાન પૂજ્ય ઠક્કર બાપાની કાર્યશૈલી થકી ભીલ સેવા મંડળ અંતર્ગત જેસાવાડા, ટીટોડી, સબરી અને ભીલ કન્યા આશ્રમ સહિત
अनेक स्थले शैक्षणिक आश्रमों की स्थापना करवामां आवी। आ संस्थाना कार्यक्रमों में सरदार पटेल, डॉक्टर राजेंद्र प्रसाद, बाला साहेब खेर, जुगतराम दवे, मोरारजी देसाई जेवा अनेक महानुभावों मेहमान बन्या हता। આ સમાજને માટે મારી દર બધી વિનંતી છે કે સુખી થવું હોય, પોતાનું જીવન સુખી બનાવવું હોય, આર્થિક સ્થિતિ સુધારવી હોય તો શિક્ષણ દ્વારા આપણે આગળ વધવું પડશે। ચક્કર બાપા જે એક સપનું સેવી દો કે મારે આદિવાસીઓ એ સપનું સિદ્ધ થશે, એટલે આવી જે પ્રવૃત્તિઓ ચાલે છે અને શિક્ષણમાં દરેક આદિવાસીઓ વૈજ્ઞાનિક રીતે સાયન્સનું શિક્ષણ વધારે, શિક્ષણ દ્વારા પોતાના જીવનને સુખી બનાવવા માટેના તમામ પ્રયત્ન કરે અને સુખી રહે તો તમારું ઘર સુખી રહે, તમારું ઘર મંડળની સંસ્થાઓમાં ભળીને અનેક ભાઈ બહેન સરકારી નોકરીએ લાગ્યા અને સારી સ્થિતિએ પહોંચ્યા। લોકોએ એ નહીં ભૂલવું જોઈએ કે ભીલસેવા મંડળ ખરા કપરા સંજોગોમાં ચાલુ કરવામાં આવેલું, તે વખતે શિક્ષણ નહોતું અને રોજગારી નહોતી, કશું જ નહોતું, એવા સંજોગોમાં ભીલસેવા મંડળે જે પ્રવૃત્તિઓ શરૂ કરી તેના કારણે જ આ વિસ્તારનો વિકાસ થયો છે। કે ભીલસેવા મંડળ એક આદર સંસ્થા છે, અન્ય સંસ્થાઓની હરોળથી આ એક વિશિષ્ટ પ્રકારની ગાંધીવાદી અને બુનિયાદી તાલીમની શિક્ષણ આપતી સંસ્થા છે। ભીલસેવા મંડળ એ 100 વર્ષની વર્ષો સુધી એનું ગૌરવ જળવાય, એનું ગૌરવ જળવવા આપણે પ્રયત્ન કરીએ કે આપણી અને ભીલ સમાજની, આદિવાસી સમાજની, પછાત સમાજની તમામની એ આપણી નૈતિક સમજ સમજીએ। આપ સૌને મારો નમસ્કાર। દાહોદ જેવા આદિવાસી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર ભીલસેવા મંડળ 100 વર્ષ પૂર્ણ કરે છે, એ સમાજ માટે ગૌરવપૂર્ણ ઘટના છે। પૂજ્ય ઠક્કર બાપાને નમન વંદન કરીએ છીએ કે પૂજ્ય ઠક્કર બાપાએ સંસ્થાનો પાયો નાખી પોતાનું જીવન સમર્પિત કરનાર બાપાને નમનવંદન કરું છું। મને કહેતા ગૌરવ છે કે ભીલસેવા મંડળના સંચાલિત આશ્રમશાળા સિંગોડ ખાતે મેં બાળકનું શિક્ષણ મેળવ્યું અને જેના માટે મને ગૌરવ છે, આનંદ પણ છે। આજે મને કહેતા ગૌરવ છે કે ભીલસેવા મંડળ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનો જે પ્રયાસ કરી રહ્યો છે તે ઐતિહાસિક બાબત છે। મારી વિનંતી છે કે આ ફિલ્મ સૌ જુએ અને સંસ્થાએ કરેલ વર્ષોથી જે કાર્યો છે, સંઘર્ષ જેમણે જે કર્યો છે અને શિક્ષણ ક્ષેત્રે આદિવાસી સમાજમાં જે કામગીરી કરી છે એના માટે ઠક્કર બાપાને ફરીથી હું બાપા માટે જેટલા પણ શબ્દોમાં કે એ શબ્દો ઓછા છે, ફરીથી આપ સૌનો આભાર, થેન્ક યુ, ધન્યવાદ। હું એક નાના ગામમાંથી આવેલી, એક નાના ગામમાંથી મારા મેરેજ થયેલા અને એક નાના કુટુંબમાંથી આશ્રમશાળામાં ભણેલી બહેન આજે વિધાનસભાનું પગથિયું ચડ્યું, એટલે ભીલસેવા મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ઠક્કર બાપાનો ખૂબ ખૂબ આભાર માનું છું, ગાંધી બાપુનો ખૂબ ખૂબ આભાર માનું છું। 1922માં મેરાખડી ઝાલોદ તાલુકાના
આ ગામમાં આશ્રમની સ્થાપના કરવામાં આવી. આદિજાતિ લોકોમાં શિક્ષણના પ્રચાર પ્રસારથી અનેક દૂષણો દૂર થયા. ભીલ સેવા મંડળ ભીલોના કલ્યાણ માટેની માતૃ સંસ્થા છે. આજના દિવસે 30થી વધુ આશ્રમશાળા, છાત્રાલયો અને હાઈસ્કૂલોના માધ્યમથી અનેક આદિવાસીઓના જીવનમાં ઉજાસ વાતરી શકાયો છે. આદિવાસી જાતિના IAS અને ITS અધિકારીઓ એ આ ભીલ સેવા મંડળની દેન છે. નાનો હતો 7 વર્ષો ત્યારે મારા પિતાથી જેલમાં ગયેલા એ મને આજની તારીખમાં યાદ છે. 7 વર્ષો ત્યારે, આજે મારી ઉંમર 88 વર્ષની છે. ઠક્કર બાપા જ્યારે મારે ઘેર આવ્યા હતા મારા ઘરે, ત્યારે મારી પાસે એ કાગળ પાડ્યું, તો મેં નોટનું કાગળ પાડીને આપ્યું તો મારા પાસે એ થયા ગુસ્સે થયા ગુસ્સે થયા કે આવી રીતે ના પડાય, આખી કાપી જોઈ એટલે કાપી જ આપો, પેપરમાંથી કાપીને આપી, એવું મને શીખવામાં આપી હતી. લગભગ 100 વર્ષની અંદર મારી ગણતરી મુજબ 4.5 લાખ જેટલા ભાઈઓ અને બહેનોએ આ સંસ્થાઓમાં શિક્ષણ મેળવ્યું છે. અને ભીલ સેવા મંડળના લીધે આખા દાહોદની અંદર, ખાસ કરીને આદિવાસી લોકોની અંદર શૈક્ષણિક ક્રાંતિ થઈ, અને એ રીતે ઘણા વિદ્યાર્થીઓ ભણી ગણીને ડૉક્ટર બન્યા, એન્જિનિયર બન્યા, વકીલ બન્યા, ઘણા MLA બન્યા, MP બન્યા. આ રીતે ઘણી પ્રગતિ કરી ભીલસા મંડળને લીધે. ત્યારે હું એ સંદેશો કહેવા માગું છું કે ભીલસા મંડળની આર્થિક સ્થિતિ એટલી બધી સારી નથી, તો આ પ્રવૃત્તિને વેગ આપવા માટે, ચાલુ આ પ્રવૃત્તિ એમની ચાલુ રહે એ માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ કંઈક દાન આપવું જોઈએ. અને દાહોદ જિલ્લામાં આ જો આદિવાસી વિસ્તારની અંદર જે કંઈ શૈક્ષણિક ક્રાંતિ થઈ છે, એ ફક્ત શૈક્ષણિક અને સામાજિક બંને જે ક્રાંતિ થઈ છે એ ફક્ત ને ફક્ત ભીલસા મંડળના કારણે જ છે. કારણ કે જે તે જમાનામાં ઘણું જબરજસ્ત શોષણ થતું હતું, આ ઠક્કર બાપાએ મંડળીઓ સ્થાપી, માર્કેટ સ્થાપી, કોઓપરેટિવ બેંક પર, જેથી કરીને શોષણ નહીં થાય અને એમાં પણ એટલી જ પ્રગતિ થયેલી છે. પંચમહાલ જિલ્લાના ભીલોના ઉત્થાન અને કલ્યાણમાં ભીલ સેવા મંડળ દાહોદનું યોગદાન. શિક્ષણ એ ઘણી જ અગત્યની વસ્તુ છે કે કોઈ પણ માણસને અજ્ઞાનતામાંથી બહાર લાવવા માટે, વેમો, કુરિવાજો, રૂઢિયો એમાંથી બહાર લાવવા માટે શિક્ષણ એક એવું માધ્યમ છે કે જેનાથી આપણે માણસોને કેળવી શકીએ. ભીલ સેવા મંડળ એ કોઈ પણ આજની બધી સંસ્થાઓ કરતાં ઘણું જ યોગદાન આપ્યું છે. એ જમાનામાં પ્રાથમિક અવસ્થામાં આદિવાસીઓ જીવતા હતા. આદિવાસીનો મોટો એક હાલ છે, મોટો સમૂહ છે, તે ભીલોનો છે. તો એમાં પૂજ્ય ઠક્કર બાપા એમના માધ્યમથી એમને 1922માં ભીલ સેવા મંડળના મુખ્ય આશ્રમ મેરાગઢી ખાતે સ્થાપના થઈ, અને એના વટવૃક્ષથી ઘણું બધું શિક્ષણ સંસ્થાઓ, આશ્રમશાળાઓ, છાત્રાલયો કે સંસ્કાર કેન્દ્રો, શિક્ષણ અને સંસ્કાર બંને સાથે સાથે ચાલે છે. તો શિક્ષણમાં ઘણું મોટું યોગદાન ભીલ સેવા મંડળ નામની સંસ્થાના માધ્યમથી કર્યું. આજે મોટું વટવૃક્ષ છે. હાલ હું જે કંઈ પણ છું તે ભીલ સેવા મંડળના પ્રતાપે છું. હું ફરીથી મારા આ તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આદિવાસીમાં જે શિક્ષણ અને રૂઢિચુસ્તતા હતી એને દૂર કરવા માટે સઘન પ્રયત્નો કર્યા. માનનીય મોદી સાહેબ કાર્યક્રમ કરી રહ્યા છે, અમૃત મહોત્સવ. એ અમૃત મહોત્સવ આમ દેખવા જઈએ તો મોદી સાહેબનું સ્વપ્નું આદિવાસી સમાજ માટે, ભીલ સમાજ માટે, પછાત વર્ગ સમાજ માટે ભીલ સેવા મંડળ જે કામ કરી રહ્યું છે એ અતિ પ્રશંસનીય છે, અને એમના કાર્યને હું શબ્દોથી બિરદાવી શકું એવું છે નહીં. અને ભીલ સેવા મંડળ ઉત્તરોત્તર પ્રગતિ કરે, આદિવાસીઓના જે સપના છે એને પૂરા કરવા તરફ જે એમને નિષ્પક્ષ થઈને જે કાર્યો કર્યા છે એને હું બિરદાવું છું. ભીલ સેવા મંડળની ખૂબ ખૂબ કામગીરીને હું વંદન કરું છું. હું એમને નતમસ્તક છું.
आभार। जय हिंद, जय आदिवासी, भारत माता की जय। शुरुआत मीनाखेड़ेथी थई अने त्यार पछी विविध जे शैक्षणिक संकुलो बन्या अने एमानु एक जेसावाड़ा अने जेसावाड़ानी अंदर पण आदरणीय पूजनीय श्री पांडुरंग वणिकर उत्तर बुनियादी विद्यालय अभलोड ની જે હાલમાં સંસ્થા છે એની પણ સ્થાપના જેસાવાડા મુકામે થઈ। અભલોડ શાળાની અંદર બાળકોના જે સર્વાંગી વિકાસ માટેના જે કામો થઈ રહ્યા છે એની અંદર પાયામાં શિક્ષણ અને શિક્ષણની સાથે બાળકોનો સર્વાંગી વિકાસ અને સર્વાંગી વિકાસની અંદર નઈ તાલીમના જે વિચારો છે, નઈ તાલીમની જે સિસ્ટમ છે એ સિસ્ટમને લઈ અને શિક્ષણ આપવાનું એ શાળાનું જે મુખ્ય ધ્યેય છે એની અંદર શાળા હાલમાં અગ્રેસર છે। તારીખ 29 નવેમ્બર 2021ના રોજ પરમ પૂજ્ય ઠક્કરબાપાની કર્મભૂમિ મીરાખેડી મુકામે તેમની 152મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। જ્યાં તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું।